હાઈકોર્ટની ફટકાર બાદ ટ્રાફિક પોલીસે હજારો લોકોને દંડ્યા. હાઈકોર્ટ ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનને લઈને ટ્રાફિક પોલીસને ખખડાવી ચૂકી છે. ટ્રાફિકના નિયમો, હેલ્મેટ ફરજિયાત કરવા સહિતના સૂચનો સાથે અધિકારીઓનો ઉધડો લીધો હતો, જે બાદ ચાર મેટ્રો શહેરની ટ્રાફિક પોલીસ દોડતી થઈ. 20 દિવસમાં હજારો લોકોને દંડાયા. 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધીમાં વાહન ચાલકો સામે કાર્યવાહી કરાય. અમદાવાદમાં સૌથી વધુ 6,933 વાહન ચાલકોને દંડ ફટકાર્યો. સુરતમાં 6,234, વડોદરામાં 804 વાહન ચાલકો અને રાજકોટમાં 8,827 વાહન ચાલકો સામે કેસ કરવામાં આવ્યા. બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા 3,028 કેસ કરાયા. ડીસા નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને ચીફ ઓફિસર વચ્ચે તુતુ મેમે કચેરીને કરાઈ તાળાબંધી. ડીસા પાલિકામાં પૂર્વ સદસ્ય અને ચીફ ઓફિસર વચ્ચે તુતુ મેમે બાદ મામલો પીછક્યો. પાલિકાના તમામ કર્મચારીઓ ચીફ ઓફિસરની તરફેણમાં આવી ગયા અને કચેરીની તાળાબંધી કરી દીધી. પાલિકાના પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ માળી ડીસા શહેરમાં મંજૂરી વગર થઈ રહેલા બાંધકામ બંધ કરવાની રજૂઆત માટે પહોંચ્યા, જેને લઈને ચીફ ઓફિસરે કાયદેસર કાર્યવાહીની વાત કરી. જોકે ચીફ ઓફિસરના જવાબથી સંતોષ ન થતા પૂર્વ સદસ્યે તાત્કાલિક કાર્યવાહી કરવાની જીદ પકડી, જેને લઈ પ્રમુખ ઉશ્કેરાઈ ગયા અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. બંને તુતુ મેમે પર આવી ગયા. કચેરીમાં હાજર કર્મચારીઓએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો. જોકે પૂર્વ સદસ્યએ પાલિકા પ્રમુખ પર ગંભીર આરોપ લગાવ્યા, જેને લઈ કર્મચારીઓ પાલિકા પ્રમુખની તરફેણમાં આવ્યા અને 1 દિવસની હડતાલ પર ઉતરી કચેરીને તાળાબંધી કરી, જેના કારણે કચેરીમાં કામગીરી ઠપ થઈ અને કામકાજ માટે આવેલા અરજદારને હાલાકી ભોગવવી પડી. સર્જાયેલી તકરાર વચ્ચે અરજદારો રજળી પડ્યા હતા. છોટાઉદેપુરમાં સાંસદ જશુ રાઠવાએ રોડ પર વૃક્ષો કાપી રસ્તો ખુલ્લો કરાવ્યો. છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ રોડ પર સામાન્ય માણસની જેમ સેવા આપી ટ્રાફિક ક્લિયર કરાવ્યો. જશુભાઈ રાઠવાએ રોડ પર પડેલા વૃક્ષને કાપીને રસ્તો ક્લિયર કરાવ્યો. નસવાડી ક્વાંટ રોડ પર પલાસણી ગામે તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ થયો. લાંબા સમયથી રસ્તો બંધ રહેતા ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા, જેને લઈ સ્વતંત્રતા પર્વની ઉજવણી કાર્યક્રમની પરત ફરતા સાંસદ જશુભાઈ રાઠવાએ ટ્રાફિક જામ જણાતા સાંસદ ગાડીમાંથી ઉતરીને ઘટનાસ્થળે પહોંચ્યા અને જાતે વૃક્ષ કાપી રસ્તો ચાલુ કરાવ્યો. સાંસદ DYSP અને પોલીસ સ્ટાફ દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી કરવામાં આવી, જે બાદ રસ્તો ખુલ્લો કરી સાંસદે વાહન વ્યવહાર શરૂ કરાવ્યો. 15 દિવસથી ધક્કા ખાવા છતાં ગીર સોમનાથના ખેડૂતોને નથી મળતું યુરિયા ખાતર. ગીર સોમનાથ જિલ્લામાં ફરી યુરિયા ખાતરની અછતથી બૂમ ઉઠી છે. જિલ્લામાં મોટા પાયે વાવેતર થયું છે. પાકને સારા ઉત્પાદન માટે ખેડૂતોને ખાતરની તાતી જરૂર હોય છે, પણ કોડીનાર તાલુકામાં છેલ્લા 1 માસથી સંઘ મંડળી કે ખાતર ડેપોમાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ખેડૂતો ખાતર માટે ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે. સમયસર ખાતર નહીં મળે તો ઉત્પાદન પર અસર થવાની ખેડૂતોને ભીતિ છે. એવામાં તાત્કાલિક અસરથી યુરિયા ખાતર પૂરું પાડવાની ખેડૂતોની માંગ છે. છેલ્લા 15 દિવસથી ખાતરની અછત હોવાનું ખુદ કોડીનાર ખરીદ વેચાણ સંઘના કર્મચારી સ્વીકારી રહ્યા છે. જોકે તેમનું કહેવું છે કે બોટલમાં યુરિયાનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, પણ ખેડૂતો નેનો યુરિયાના બદલે દાણા યુરિયાનો જ આગ્રહ રાખે છે. તો ખેડૂતોના મતે યુરિયાનો છંટકાવ કરવો મુશ્કેલ છે અને તેનાથી પાકને પણ નુકસાન થાય છે, જેથી નેનો યુરિયાના બદલે દાણા યુરિયા ખરીદવાનો આગ્રહ રાખી રહ્યા છે. વહેલી તકે ખાતરનો પૂરતો જથ્થો આપવાની ખેડૂતોની માંગ છે. વગર વરસાદે બોટાદ જિલ્લાના 7 ડેમ, 20 તળાવ અને 200 જેટલા ચેકડેમ છલકાશે. બોટાદ જિલ્લાના સૌની યોજનાની બંને લિંક 2 અને લિંક 4 માં 1300 ક્યુસેક પાણી છોડાયું. મુખ્યમંત્રીએ રાજ્યના ઓછા વરસાદવાળા વિસ્તારમાં સૌની યોજના મારફતે પાણી છોડવાની જાહેરાત કરી છે, ત્યારે બોટાદમાં ચાલુ વર્ષે ઓછો વરસાદ પડતા ખેડૂતો ચિંતિત બન્યા હતા, જેને લઈને બોટાદ જિલ્લામાં નર્મદાનું પાણી આપવામાં આવતા જિલ્લાના 7 ડેમ, 20 તળાવ અને 200 જેટલા ચેકડેમમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી છવાઈ. ખેડૂતોના પાકને જરૂરિયાત મુજબનું પિયતનું પાણી મળી રહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. આ પાણીથી ખેડૂતોના મહામૂલા પાકને જીવનદાન મળે છે. ખેડૂતોએ કહ્યું કે જો પાણી ન છોડાયું હોત તો વિસ્તારનો 90% પાક નિષ્ફળ જવાની ભીતિ હતી. સરકારનો આભાર માન્યો. બોટાદ જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝનમાં 15 ઇંચ જ વરસાદ થયો છે, જેથી ચિંતા વ્યાપી હતી, પરંતુ હવે ડેમો છલોછલ થતા સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે. ઉધરાના ચિત્રાખાડી ફળિયામાં ગંદકીને લોકોનો હલ્લાબોલ, અધિકારીઓ દોડતા થયા. ગોધરાના ચિત્રાખાડી ફળિયા વિસ્તારમાં ગંદકી અને દૂષિત પાણીની પારાયણને લઈને લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. લોકોએ હલ્લાબોલ કરતા અંતે તંત્ર દોડતું થયું. ગોધરાના ચિત્રાખાડી ફળિયા વિસ્તારમાં દૂષિત પાણી અને ગંદકીના ખડકાયેલા સામ્રાજ્ય અંગે અહેવાલ પ્રસારિત કરતા અધિકારીઓ હરકતમાં આવ્યા. દયનીય હાલતમાં જીવન વ્યતીત કરતા રહીશોની તકલીફો દૂર કરવા માટે ઘટના સ્થળે દોડી આવ્યા. ગોધરા પ્રાંત અધિકારી, ગોધરા શહેર મામલતદાર, માર્ગ મકાન વિભાગ સહિત ગોધરા નગરપાલિકાના અધિકારીઓએ ખાડી ફળિયા વિસ્તારની મુલાકાત લીધી. ખાડી ફળિયા વિસ્તારની સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી જમાવડું થયેલા દૂષિત પાણીનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરવાના પ્રયાસ કરવાની ખાતરી આપી. સાથે જ ખાડી ફળિયા વિસ્તારમાં ભૂંડના વધતા ત્રાસને લઈ ભૂંડ માલિક સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી. ફળિયા વિસ્તારમાં અર્બન સેક્ટર અને આરોગ્યની ટીમ પણ કામે લાગશે. દવાનો છંટકાવ કરી વિસ્તારમાં મેડિકલ ટીમ મોકલી સર્વે કરાશે. સ્થાનિકોને મેડિકલની તમામ સુવિધાઓ આપવામાં આવશે. જે પાણી પ્રાણીઓ પણ ન પીવે તેવું પાણી પીવા મજબૂર બન્યા ગોધરાના લોકો. પહેલી નજરે તમને આ દ્રશ્યો નિહાળીને લાગશે કે ગટર કે પશુઓ માટે પાણી પીવાની કુંડી છે.
છે તો કુંડી જ, પણ મજબૂરીની વાત એ છે કે ગોધરાના લોકો આ કુંડીનું ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે. પશુઓ પણ આવું પાણી ન પીવે એટલું ગંદુ પાણી લોકો પીવા માટે મજબૂર છે. ગોધરા શહેરના ચિત્રાખાડી ફળિયા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારોની હાલત ખૂબ જ દયનીય છે. દિવસભર મહેનત કરી જીવન નિર્વાહ ચલાવતા પરિવારને પીવા માટેની પાણી ભરવા માટે ખૂબ જ અગવડતાનો સામનો કરવો પડે છે. અહીં નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી ઓછા ફોર્સથી આવતું હોવાથી રહીશોએ જમીનમાં ખાડો ખોદી કુંડી બનાવી છે, જેમાંથી નાના વાસણથી પાણી ભરવું પડે છે. અહીં રહેતા કેટલાક શ્રમજીવી પાસે પાણી ખેંચવા માટે મોટર નહીં હોવાથી રહીશોને ફરજિયાત આ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. એક તરફ દૂષિત પાણી નિકાલની ગટર અને બીજી બાજુ પીવાનું પાણી ભરવાની લાઈન હોવાથી રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. મહિલાઓનું કહેવું છે કે આ પાણીનો પીવો તેમજ જમવાનું બનાવવામાં ઉપયોગ કરવાથી બાળકો અને પરિવારના સભ્યો બીમારીનો ભોગ બની રહ્યા છે, ત્યારે નલ સે જલ યોજનામાં અહીં ફિયાસ્કો જોવા મળ્યો. ગોધરામાં નગરપાલિકાનું કામ એક સામાજિક કાર્યકરે ઉપાડ્યું, રાષ્ટ્રધ્વજ સાથે પશુ હટાવવાનું કર્યું શરૂ. ગોધરા શહેર પણ પશુઓના આતંકથી બાકાત નથી. ગોધરાના રોડ પર પણ પશુઓનો અડીંગો જોવા મળી રહ્યો છે. રખડતા પશુઓ રોડ પર અડ્ડો જમાવી બેસી જતા અનેક લોકો પરેશાન થઈ રહ્યા છે. પશુઓ જનતાને અડફેટે પણ લે છે, પણ પશુઓની આ સમસ્યા તંત્રને દેખાતી નથી. રોડ પર ઢોરના ત્રાસને દૂર કરવાનું કામ નગરપાલિકાનું છે, પરંતુ ગોધરાના સેવાભાવી નગરપાલિકાનું કામ પોતે જાતે શરૂ કર્યું છે. દરરોજ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને ગોધરાની બજારોમાં બેસતા પશુઓને હટાવે છે. સેવાભાવી કૈલાશ કારિયાએ હાથમાં તિરંગો અને લાકડી તેમજ મુખમાં વિસલ સાથે ગોવાળ બની કામગીરી શરૂ કરી. કૈલાશભાઈ પોતે બે દિવસ અગાઉ બાઇક લઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે એક પશુએ તેઓને અડફેટે લઈ ઇજાગ્રસ્ત કર્યા. આ સામાજિક કાર્યકરના મતે કોઈ વાહન ચાલકને અજાણતામાં માર્ગ ઉપર પશુ અકસ્માતનો ભોગ બનાવે જેનાથી અટકાવવા તેમને માટેની કામગીરી પણ એક રાષ્ટ્રભક્તિ જ છે, જેથી આ મુહિમ શરૂ કરી છે. ભાવનગરમાં રસ્તાના કામમાં પોલમ પોલનો પર્દાફાશ. ભાવનગર મહાનગરપાલિકામાં રસ્તાના કામમાં ચાલી રહી છે પોલમ પોલ. ઓડિટ વિભાગે રસ્તાના કામમાં વ્યાપક ભ્રષ્ટાચારની પોલ ખોલીને રાખી દીધી છે. શહેરના સિત્સર 25 વારિયામાં વિવિધ વિસ્તારમાં આરસીસી રોડનું કામ ચાલી રહ્યું છે. વહીવટી પ્રક્રિયા મુજબ નિયત થયેલ ટેન્ડર કમિટી સમક્ષ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જ્યારે એજન્સીને કામ આપવામાં આવે છે ત્યારે ઓડિટ વિભાગના અધિકારી, સિટી એન્જિનિયર, કાર્યપાલક એન્જિનિયર અને ચીફ એકાઉન્ટન્ટની હાજરી હોવી જરૂરી છે અને તેમની સહી પણ ટેન્ડર પર કરવાની હોય છે. પણ મહાનગરપાલિકાના રોડ વિભાગે આવી કોઈ જ પ્રક્રિયા ન કરી અને સીધા જ દરખાસ્ત કરીને વીપી કન્સ્ટ્રક્શન એજન્સીને 2.34 કરોડનું કામ સોંપી દીધું, જે હવે શંકાના દાયરામાં આવ્યું છે. ઓડિટ વિભાગે તપાસ કરતા ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે. એજન્સીએ કોઈ પણ નિયમના પાલન વગર જ રોડ બનાવી દીધા છે. આરએમસી પ્લાન્ટનું મટીરિયલ ન વાપર્યું હોવાનું અને એજેક્સ મશીનથી કામ કર્યાનું સામે આવ્યું છે. બીજી પણ અનેક ત્રુટીઓ સામે આવી, ત્યારે હવે ઓડિટ વિભાગ આ મામલે કમિશનરને તપાસ રિપોર્ટ સોંપ્યો છે. જોકે હજુ સુધી આ બાબતે કોઈ નિર્ણય નથી કરાયો. ભાવનગરના રવેચી ધામનો પ્રોજેક્ટ ખોરંભે ચડ્યો. ભાવનગર શહેરમાં વિકાસ થઈ રહ્યા હોવાની મોટી મોટી વાતોના બણગા અને શાસકોની ઢીલી નીતિ અથવા તો અણઆવડતના અનેક દાખલાઓ પૈકીના કામનો નમૂનો સામે આવ્યો, જે પૈકીનું એક રવેચી ધામ રૂવાયા લેક ડેવલપમેન્ટ છે. ગુજરાત વિકાસ યાત્રાધામ બોર્ડે 4 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી અને આ બાબતે ફક્ત ને ફક્ત મહાનગરપાલિકાએ માત્ર આ કામનું સંચાલન કરવાનું, તેમાં પણ મહાનગરપાલિકાનું તંત્ર નિષ્ફળ ગયું. આ કામ એજન્સી દ્વારા 1 વર્ષમાં પૂર્ણ કરવાનું છે, જે કામ આજે પણ અધૂરું છે. આજે આ કામને 3.5 વર્ષના વહાણા વીતી ગયા છે, તેમ છતાં માંડ 70% જ કામ થઈ શક્યું. રવેચી ધામ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ 3.5 વર્ષે પણ અધૂરો છે. આ પ્રોજેક્ટમાં 5 સિટી એન્જિનિયર બદલાઈ ગયા છે, 3 ચેરમેન બદલાયા, 2 કમિશનરની બદલી થઈ ચૂકી છે, છતાં આ પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી. ત્યારે કોન્ટ્રાક્ટરે પણ હાથ ઊંચા કરી દીધા છે. કલેક્ટર કચેરી મહાનગરપાલિકાને રજૂઆત કરીને આ કામમાંથી મુક્ત કરવા એજન્સીએ પત્ર વ્યવહાર કર્યો છે. તંત્ર એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની નોટિસ ફટકારી છે, પણ આજ સુધી તેનું પરિણામ આવ્યું નથી. વહેલી તકે અધૂરા કામો પૂર્ણ કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠી રહી છે. અમદાવાદમાં ધર્મની બહેનને મદદમાં મળ્યું આધેડને મોત. અમદાવાદમાં એક આધેડને ધર્મની બહેનની મદદ કરવાની મોતની સજા મળી. અગાઉના ઝઘડાની અદાવતમાં 7 મહિના બાદ રાણીપ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યાનું જાણવા મળ્યું. આરોપીએ છરી લઈને ઠાકોર પરિવાર પર હુમલો કરતા એક વ્યક્તિનું મોત નિપજ્યું અને 2 યુવક ઇજાગ્રસ્ત થયા. અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા ઠાકોરવાસમાં નટવરજી ઠાકોર અને તેનો પરિવાર પર અજય ઉર્ફે સુનિલ ઠાકોરે છરી લઈને હુમલો કર્યો. નટવરજી પર છરીથી હુમલો કરતા કુંવરજીની બહેન કાજલબેન અને પિતા કાંતિભાઈ તેમજ બનેવી સુનિલ ઠાકોર છોડાવવા વચ્ચે પડ્યા, ત્યારે આરોપી ઉશ્કેરાઈ ગયો અને કાંતિભાઈ પર છરીના 3-4 ઘા જીકી દીધા, જેમાં કાંતિભાઈનું મોત નિપજ્યું. આગળ